અંગલેશુરમાં બોગસ દસ્તાવેજોના આધારે જમીન એને કરાવવાના મામલામાં તાલુકા પંચાયતના પૂર્વ ક્લાર્કની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર મામલતદાર દ્વારા જેડીસી પોલીસ મથકે છ જેટલા ગુનામાં સરકારને આર્થિક બોળું નુકસાન તેમજ છેતરપિંડી કરવાનો ગુનો નોંધાવ્યો હતો જેમાં તમામ જમીન માલિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ભરૂચના બિનખેતી પરવાનગીનો ખોટો દસ્તાવેજ ઉભો કરી કાયદાથી સ્થાપિત સરકારી કચેરીમાં રજૂ કર્યા હતા આ દસ્તાવેજમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના કર્મચારી અરવિંદ પટેલનું નામ બહાર આવતા જીઆઈડીસી પોલીસે છ જેટલા ગુનામાં ધરપકડ કરી હતી આ ઉપરાંત શહેર પોલીસ મથકે ત્રણ જેટલા ગુનામાં અરવિંદ વસાવાની ટ્રાન્સફર વોરંટે ધરપકડ કરી હતી આ ઉપરાંત તાલુકા પોલીસ મથકે પણ ત્રણથી વધુ ગુના અંકલેશ્વર મામલતદાર દ્વારા નોંધાવવામાં આવ્યા છે એજન્ડો મારફતે તાલુકા પંચાયતના ભૂમિ ક્લાર્ક દ્વારા ફાઇલ કમિશન પર એનએની ફાઇલ તૈયાર કરી આપતા હતા અને એ ફાઇલ જિલ્લા પંચાયતના મનોજ પિસ્ટોલવાળા જિલ્લા વિકાસ અધિકારીનો બોગસ દસ્તાવેજ બનાવી આપતા હતા આ બાબતે પોલીસ દ્વારા અન્ય સરકારી કર્મચારીઓની પણ સંડોવણી અંગે આશંકા વ્યક્ત કરી તેમની તપાસ માટે જિલ્લા પંચાયત તેમજ અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે પૂછપરછનો દોર શરૂ કર્યો છે કોસમડી ગામના જુદા જુદા સર્વે નંબરોની અલગ અલગ જમીનો બોગસ એને કરાવી અને સરકાર સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડવાની ફરિયાદો મામલતદાર શ્રી અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન આપવામાં આવેલ જે તપાસ કરતાં જે તે વખતના આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ આગળની તપાસ દરમિયાન જે તે વખતના ક્લાર્ક અરવિંદભાઈને પણ આમાં સંડોવણી હોવાનું માલુમ પડતા તેઓની ધરપકડ કરી તપાસ ચાલુ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે